બધા વિદ્યાર્થીઓનું ફરીથી સ્વાગત છે નવા લેક્ચર સાથે. બરાબર છે, તો આપણે આજે શું ભણશું તો આઈડિયા આવી જાય કે જે લાસ્ટમાં આપણે કરાવ્યું હતું. મારી રીત જ છે કે પહેલાં થિયરી વ્યવસ્થિત પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવવી, પછી એના એક્ઝામ્પલ સોલ્વ કરવા. બરાબર, નાના એક્ઝામ્પલ લેશું, પછી ધીમે ધીમે લેવલ વધારશું, પછી જી નીટના એક્ઝામ્પલ સોલ્વ કરવા. તો ડાયરેક્ટલી દાખલા ગણાવવાનું સ્ટાર્ટ કરું છું. બરાબર છે, મને એવી આશા છે કે બધાએ લાસ્ટ લેક્ચર જોયો હશે, વ્યવસ્થિત સમજ્યો હશે, એમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાઈ શકવાની સંભાવના છે. તો આજનો લેક્ચર ઘણો આઈએમપી તમારા માટે રહેશે. બની શકે કે તમારા પેપરમાં જી અને નીટમાંથી બેઠા દાખલા પૂછાઈ શકે રકમના ચેન્જીસ સાથે. તો ચલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આજનો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં એક નોટ લખી છે અહીંયા મેં નોંધ કે બર્નોલીના સમીકરણમાં વેગ V1 અને V2 શોધવા માટે ક્ષેત્રફળ A1 અને A2 આપેલા હોય ત્યારે સાથે તે સમીકરણ A1 A2 વાપરવું. હવે જો શું કહેવા માગું છું એ લખી દઉં તમને. માનો કે કોઈ પાઇપ છે અહીંયા, સપોઝ આ પાઇપ છે, આ રીતે કંઈક પાઇપ છે. બરાબર, એરિયા સાંકડો છે અને આ એરિયા મોટો, ધારો કે એરિયા A1 છે, અહીં એરિયા A2 છે. ઘણી વખત દાખલા આવા હોય તમને અહીંયા વેગ આપી દે ને અહીંયા વેગ પૂછે, બોલો સિમ્પલ આવા દાખલા પૂછે છે, તો તરત યાદ આવવું જોઈએ A1 V1 બરાબર A2 V2, તો એ જ લખ્યું છે અહીંયા. હવે આનો ઘણી વખત ડાયરેક્ટલી યુઝ ના પૂછો ને તો જીવાળામાં ખાસ આવું પૂછે બર્નોલીનું સમીકરણ બનાવવાનું, કે એમાં તમને એક વેગ આપે ને બીજો વેગ ના આપે તો બીજો વેગ કઈ રીતે મળશે? તો આ સમીકરણ પરથી મળશે, A1 V1 બરાબર A2 V2, બસ આટલું કીધું છે. તો ફરીથી વાંચું છું, બર્નોલીના સમીકરણમાં વેગ V1 અને V2 શોધવા માટે ક્ષેત્રફળ A1 અને A2 આપેલા હોય ત્યારે સાતત્ય સમીકરણ A1 V1 બરાબર A2 V2 વાપરવું. બરાબર છે, ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે બધાને આઈડિયો આવી જશે આના પરથી બર્નોલીનું સમીકરણનો યુઝ કઈ રીતે થાય છે એ ખાસ શીખી લેવું. ચલો આગળ વધીએ. તો રકમ વાંચું છું, પાણીનું વહન કરતી નળી કે પાઇપના બે છેડાઓના વ્યાસ, તમને વ્યાસ ડાયરેક્ટ આપી દીધા છે, વ્યાસ અનુક્રમે 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. ટૂંકમાં જો એક સાંકડો છેડો છે ને એક પોળો છેડો છે, સાંકડા છેડા પાસે વેગ તમને આપ્યો 2 મીટર પર સેકન્ડ અને દબાણ આપ્યું 1.5 એટીએમ. ઓકે, ચલો સાંકડો છેડો પોળા છેડા કરતાં 2.5 મીટર ઊંચાઈ હશે. જો અમુક એકમ તમને SI માં છે ને અમુક એકમ CGS માં છે, યાદ રાખવું. તો આ વાત ખાસ આઈએમપી છે કે સાંકડો છેડો પોળા છેડા કરતાં 2.5 મીટર જેટલો ઊંચો છે, તો પોળા છેડા પાસે પાણીનો વેગ તથા દબાણ કેટલું હશે એ શોધવાનું છે. ચલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં પહેલું સ્ટેપ ડાયાગ્રામ બનાવીએ. હવે ડાયાગ્રામમાં એવું છે, સાંકડો છેડો થોડો પોળા છેડા કરતાં ઉપર રાખવાનો છે. સપોઝ કે આ પ્રમાણે ડાયાગ્રામ છે, એક પાઇપ દોરીએ આપણે, તો આ રીતનું કંઈક છે. બરાબર, હવે અહીંયા હાઇટ ને અહીંયા હાઇટ, હવે ઘણા કંઈક સર અહીંયા જમીન દોરીએ તો આ હાઇટ H1 થઈ H. અરે હું મેં તમને શું કીધું હતું હાઇટ માપવા માટે? હવે જો પહેલી વાત તો હું આ વાત હાઇટની કરું છું, એ પહેલાં ખબર પડી જાય દાખલો સોલ્વ કેમ કરશું. જો યાદ રાખો, દાખલામાં જ્યારે વેગની વાત હોય, દબાણની વાત હોય, ઊંચાઈની વાત હોય, વ્યાસની વાત હોય, ત્રિજ્યાની વાત હોય, એટલે કે એરિયાની વાત હોય, ત્યારે હંમેશા બે જ ઇક્વેશન આવશે. એક છે સાતત્ય સમીકરણ, એક છે બર્નોલીનું ઇક્વેશન. ફરીથી રિપીટ કરું છું, દબાણ, વેગ, ઊંચાઈ, ત્રિજ્યા, વ્યાસ, એરિયા, એવા બધા શબ્દો યુઝ થાય એટલે તરત મનમાં વિચારી લેવું કાં તો બર્નોલી સમીકરણનો યુઝ થશે કાં તો સાતત્ય સમીકરણ. તો ઘણી વખત બંનેનો યુઝ કરવો પડશે, જેમ કે આ દાખલામાં આપણે બંનેનો યુઝ કરશું. બરાબર, દાખલો સોલ્વ કરીએ આપણે. હવે મેં તમને કીધું હતું ઊંચાઈ ક્યાંથી લેવી. બરાબર, એક પદ આવે છે બર્નોલીના સમીકરણમાં રોજી જ, ઊંચાઈ તમે કોઈ પણ જગ્યાએથી લઈ શકો છો. બરાબર, એવું નહીં કે અહીંયા જમીન ધારવી, અરે ભાઈ હું અહીંયા ધાર લઉં, ઊંચાઈ બધી અહીંથી માપીશ. જો આ જે પોળો છેડો છે ત્યાંથી ઊંચાઈ માપું તો આની ઊંચાઈ થઈ ગઈ 0 અને આની ઊંચાઈ કેટલી થશે? તો શું કીધું છે, સાંકડો છેડો પોળા છેડા કરતાં 2.5 મીટર ઊંચો છે. તો અહીંથી કેટલો આવશે આ ડિસ્ટન્સ? કેટલો હશે આ ડિસ્ટન્સ? કેટલો હશે ડિસ્ટન્સ? H = આવશે 2.5 મીટર. ચલો આટલી ખબર પડી ગઈ. આગળ વધીએ. અહીંયા તમને શું આપ્યું છે, ક્યાં આપ્યું છે? વ્યાસ આપેલો છે A1, આપણે આને અને કહી દીધું 1, આ છેડાને અને કહી દીધું 2. ચલો આવું પેલા કરી દેવાનું એટલે આઈડિયા આવે. તો અહીંયા તમને વ્યાસ ટૂંકમાં આપેલો, ટૂંકમાં A1 મળી જશે. ઓકે, ચલો A1 મળી જશે, બે જગ્યાએથી A1 A2 મળી જશે. આ 2 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. ઓકે, કેમ કે આ પોળો આ છે, સાંકડા છેડા પાસે તમને વેગ આપેલો છે. તો અહીંયા આવશે એ V2. V2 છે કેટલા? 2 મીટર પર સેકન્ડ. જોતું જવાનું કે SI કેટલું છે કે નહીં. અને પછી આગળ વધીએ, દબાણ આપ્યું છે, ધારો કે આપણને આપ્યું P2. P2 શું આવશે? 1.5 એટીએમ. હવે એટીએમ છે SI એકમથી, શું કરશું એને 1.5 એક્ઝેક્ટલી કેટલું આવશે? 1.0132 પાઈ. પણ અત્યારે હું એને એક રાખું છું, એપ્રોક્સિમેટલી શું છે, 10^5 પાસ્કલ, આટલું પ્રેશર થઈ ગયું. ક્વેશ્ચન વાંચે, ક્વેશ્ચન શું છે? તો પોળા છેડા પાસે પાણીનો વેગ શોધવાનો છે, દબાણ શોધવાનું છે. ટૂંકમાં એમાં શોધવાનું છે V1 કેટલા છે એ અને P1 કેટલા છે. હવે જુઓ, તમને A1 આપી દીધા, A2 આપી દીધા, V2 આપ્યો છે, V1 પૂછ્યો છે. ઘણી વખત નીટમાં આટલો જ ક્વેશ્ચન હશે, A1 આપી દીધું, A2 આપી દીધું, V2 આપી દીધું, V1 શોધવાનું છે. તો આરામથી દાખલો સોલ્વ થાય. કયું ઇક્વેશન યુઝ કરશું આપણે? ઇક્વેશન યુઝ કરશું આપણે કયું? સાતત્ય સમીકરણ. ચલો આપણે મૂકીએ કિંમત અહીંયા. તો લખાશે શું અહીંયા? લખાશે એ રીતે કે A1 V1 બરાબર
a2 v2 હવે તમને એરિયા આપ્યો નથી આપ્યો નથી આપ્યો એરિયા શોધવાની જરૂર પણ નથી એરિયાને શું કહેવાય પાયા સ્ક્વેર જો હું ઘણાને કહી દઉં જે એરિયાને ખબર નથી પડતી તો વ્યાસની ત્રિજ્યા આપી હોય એટલે એક વાત તો બાકી છે કે એ જે આડછેદ છે એ વર્તુળાકાર છે વર્તુળનો એરિયા શું હોય જેમાંથી પાણી જશે પાયા સ્ક્વેર હવે ત્રિજ્યા નથી આપી તો શું આપ્યો અહીંયા વ્યાસ આપ્યો તો ત્રિજ્યા બરાબર શું થાય વ્યાસ ભાગ્યા 2 નો વર્ગ તો એરિયાનું નવું સૂત્ર પણ છે એટલે કે ટૂંકમાં બીજું સૂત્ર પણ છે પાય ડી સ્ક્વેર બાય 4 તો આપણે યાદ રાખી શકો તમે એરિયા બરાબર પાય આર સ્ક્વેર તો એરિયા બરાબર પાય ડી સ્ક્વેર બાય 4 તો એ વન શું લખાય અહીંયા બોલો વિચારો જલ્દી પાય d1 સ્ક્વેર બાય 4 ઇન્ટુ v1 ઇઝ ઇક્વલ ટુ પાય d2 સ્ક્વેર બાય 4 ઇન્ટુ v2 આ ડાયરેક્ટલી લખતા આવડવું જોઈએ આના પરથી આ કે d1 સ્ક્વેર v1 ઇઝ ઇક્વલ ટુ d2 સ્ક્વેર v2 એ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલે આવડતું જશે હવે શોધવાનું શું છે જુઓ પોળા છેડા પાસે વેગ ટૂંકમાં v1 શોધવાનું છે તો v1 શું આવશે v1 બરાબર d2 સ્ક્વેર v2 બાય v1 અરે અહીંયા આવશે d1 સ્ક્વેર ઓકે d2 સ્ક્વેર v2 બાય d1 સ્ક્વેર તો અહીંયા આવશે v1 ઇઝ ઇક્વલ ટુ d2 શું છે d2 એટલે કે આપણા આ ભાગ ત્યાં વ્યાસ કેટલો છે 2 સેન્ટીમીટર તો 2 નો વર્ગ જો સેન્ટીમીટર ઉડી લખે ચિંતા નથી એની 2 નો વર્ગ ઇન્ટુ v2 છે v2 એટલે કે વેગ કેટલો આપ્યો છે અહીંયા વેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ છે ને કેટલો વેગ છે 2 મીટર પર સેકન્ડ તો અહીંયા આવશે 2 અને છેદમાં આવશે d1 સ્ક્વેર તો d1 શું છે પોળા છેડાનો વ્યાસ એટલે કેટલો છે 3 સેન્ટીમીટર તો શું આવશે 3 નો વર્ગ એટલે શું આવશે v1 ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 અને 4 2 8 8/9 શું આવશે 8/9 મીટર પર સેકન્ડ હવે આનો આન્સર કેટલો આવશે આઈ થિંક મારા માટે 0.9 જેવો આવશે કેટલો આવશે 0.9ની આસપાસ આવશે એ તો ઓપ્શન જોઈન કરી લેવાનું તમને ખબર છે નીટમાં અને જીમાં બંનેમાં બહુ નજીક આન્સર ઓપ્શન આપશે ને 0.85 0.88 0.87 0.90 એવો આપશે નહીં બરાબર તો શું આન્સર આવશે આમાં 8/9 એટલે એપ્રોક્સિમેટલી રફલી કહું છું હું એક્ઝેક્ટલી કેલ્ક્યુલેશન કરતો નથી 0.9 મીટર પર સેકન્ડ ચલો આટલું થઈ ગયું હવે બીજો ક્વેશ્ચન આમાં સોલ્વ કરી દઈએ કે પોળા છેડા પાસે દબાણ પણ શોધો તો શું કરશું વિચારો જલ્દી ચલો દબાણ કઈ રીતે મળશે તો બર્નોલીના ઇક્વેશન પરથી તો બર્નોલી ઇક્વેશન વાપરી દઈએ શું અહીંયા લખાશે p1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો g h1 ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો g h2 બંને છેડા પર મેં બર્નોલી ઇક્વેશન યુઝ કરી દીધું જેને આ લેક્ચર નથી આગળનો લેક્ચર નથી જોયો એને મહેરબાની કરીને કહું કે આગળનો લેક્ચર જોઈ લો તો આ બધું આરામથી સમજ પડી જશે હવે મારે p1 શોધવાનું છે p2 આપ્યું 1.5 atm હવે જો v1 પણ મને મળી ગયો છે કેટલો 8/9 અને રો જી h1માં h1 કેટલું છે 0 કેમ h1 0 છે કે જે પોળો છેડો છે ત્યાં જ મેં ધાર લીધી જમીન એટલે કે જમીન એટલે કે 0 લાઈન બરાબર અને કહેવાય ઇંગ્લિશમાં ડેટમ લાઈન શું કહેવાય DATUM ડેટમ લાઈન તો ડેટમ લાઈન અથવા 0 લાઈન અહીંયા ધાર લીધી છે અને આ છેડાથી આ છેડો એટલો ઊંચો છે તો હું h2 ધારી લઉં છું 2.5 અને h1 ધારું છું 0 ચલો મુખ્ય કિંમત તો h1 શું આવશે 0 આવશે બરાબર વિચારો p1 શોધવાનું છે હાફ રો v1 સ્ક્વેર આ બાજુ રાખીએ આ થઈ ગયું 0 p2 મને આપેલું છે 1.5 atm હાફ રો v2 સ્ક્વેર ને રો g h2 શું આવશે વિચારો રો g m ને મને આવશે 2.5 તો આ જોઈને ખબર પડે છે કે બધી જગ્યાએથી રો કોમન જો આપત તો આખું ઉડી ગયું છે સોરી રો કોમન નહીં આવે p2 છે એટલે તો ચલો મુખ્ય કિંમત તો p1 શું આવે p1 બરાબર આખું આમ લઈ જાઉં છું આ તો 0 થઈ ગયું એટલે અહીંયા શું આવશે આ બાજુ આવશે એટલે માઇનસ થશે શું આવશે અહીંયા p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર માઇનસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો g h2 તો આથી હું હાફ રો કોમન કાઢ લો તો અહીંયા શું આવશે p2 પ્લસ હાફ રો એમને આવશે ઇન્ટુ શું આવશે અહીંયા v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર પ્લસ રો g h2 આટલું આવશે કે નહીં આવે ચલો આગળ વધીએ તો p1 એમને રાખીએ p2 શું આવશે 1.5 × 10⁵ પ્લસ ચલો આ પદની કિંમત શું આવશે આ મૂકી દઈએ કિંમત 1/2 રો શું છે તો એ કીધું પાણી તો પાણીની કિંમત કેટલી થશે 1000 તો મૂકીએ કિંમત 1000 ગુણ્યા v2 એટલે કે સાંકડા છેડાનો વેગ છે કેટલો 2 નો વર્ગ કરો 4 માઇનસ v1 છે 0.9 ચાલો તો 0.9 અથવા મારા મતે તો આ મૂકી દો તો ચાલશે v1 સ્ક્વેર છે એટલે શું આવશે 64/81 તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો પ્લસ રોજી એચ એટલે રોજી એટલે શું આવશે 1000 × 10 ને h2 છે 2.5 ચલો અહીંથી આપણે આગળ વધારીએ કેલ્ક્યુલેશન લખું છું અહીંયા p1 બરાબર જો 1.5 × 10⁵ છે તો જો જે મોટી ઘાત હોય ને બધી જગ્યાએ સેટ કરી દેવાની બરાબર અથવા તમે આમ પણ કહી શકો 15 × 10⁴ આપણે આમાં રાખશું 1.5 × 10⁵ તો આપણે 10⁵ લાવવાનું ટ્રાય કરીએ પહેલાં આને સોલ્વ કરી દઈએ તો શું કહો છો 81 × 4 કરીએ તો 8 × 32 8 × 32 ને ગુણ્યા 4 એટલે 300 ને કેટલા આવશે એ કરી દઉં છું
81 ગુણ્યા 4 8 ચોક 32 એટલે 324 કેટલો આવશે 324 અને 324 માઈનસ 64 કરી દે કેટલા થશે 260 કેટલા થશે 260 તો અહીં શું આવશે 1.5 10^5 એમનેમ આવશે પ્લસ અહીં શું આવશે 1/2 ઇન્ટુ 1000 ઇન્ટુ અહીં શું આવશે વિચારો 81 ગુણ્યા 4 થી ગયા 324 માઈનસ 64 એટલે આવશે 260 260 ભાંગ્યા આવશે 81 અને પ્લસ અમારે 5 ઘાત સેટ કરવી છે તો જો 1 2 3 ને 4 ઘાત તો છે તો આને શું લખાય 2.5 10^4 લખાય શું આને 0.25 0.25 10^5 અમારે એક જ વેવડ કરવાનું છે આનું ચલો હવે કામ કરીએ જુઓ 81 તો નહીં થાય પણ આપણે 80 રાખી દઈએ તમને ખબર છે આ થોડુંક કરવું પડે આવું તો આપણે એ રાખી દઈએ 80 ચલો 80 રાખશું અમારે 5 ઘાત લાવવાની છે તો એક કામ કરીએ 1 2 3 ને 4 મીંડા છે ને હજે એક મીંડો ગુણું ને હજે એક મીંડા વડે ભાંગું તો ઉપર કેટલા મીંડા થઈ ગયા 1 2 3 4 5 તો ઉપર શું થઈ ગયું 26/2 13 આ લખી દઉં છું ખાલી આ સ્ટેપ જ લખું છું આ બંને સ્ટેપ વળી લખું પછી હમણાં આ સ્ટેપ લખું છું આ થઈ ગયા 13 કેટલા થઈ ગયા 13 અને કેટલા ઘાત થઈ ગયા 1 2 3 4 5 13/ શું આવશે 800 આવશે ને કેટલા આવશે 13/800 ગુણ્યા 10^5 આટલી ખબર પડી ગઈ હશે કેમ 5 ઘાત કરું છું બધી જગ્યાએ સરવાળો કરવા માટે તો અહીં આવી ગયું 13/800 10^5 13/800 કેટલા થાય તો એક કામ કરીએ 13/8 કરી દઈએ 13/8 કેટલા થશે વિચારો 8 2 16 1 point something થશે આઈ થિંક 1.6 થી 7 જેવું થશે બરાબર 1.67 થશે તો અને પાછા શું થયું ધારો કરવાનો આન્સર આવે છે 1.7/100 છે પાછળ શું થાય 0.017 થશે ને કેટલું થશે 0.017 તો બધાને સરળ કરી દઉં શું આવશે આ છે 1.5 પ્લસ આ છે 0.25 એટલે હું લખી દઉં મીંડા 0.25 ને પ્લસ થશે 0.017 જેવું કંઈક થશે બરાબર અને ઘાત કેટલી આવશે 10^5 ગુણાકારમાં છે એટલે છેલ્લો આન્સર શું આ વિચારો તો 1.5 × 7 1.76 જેવો આન્સર આવશે બરાબર સમથિંગ 10^5 પાસ્કલ એટલે લગભગ લખી શકાય 1.76 થી 1.80 ની વચ્ચે કંઈક આન્સર આવશે કારણ કે અહીંયા 81 મેં 80 કરેલા છે એટલા માટે બરાબર ને આ બી કેલ્ક્યુલેશન રફલી કરેલ છે 13/8 એટલે મારા મતે આન્સર 1.76 × 10^5 પાસ્કલ એટલે કે 1.76 એટીએમ થી થોડુંક ઓછું દબાણ આવશે બરાબર છે સમજ પડી ગઈ તો તમે કેલ્સી તો યુઝ કરી નહીં શકો બરાબર છે